नमस्कार मित्रों, स्वागत है तमारो एनपी व्लॉग में। अत्यारे आपणे आवी गया छे रामवन में, जे राजकोट खाते आवेल छे, तो आपणे अहीं मुलाकात करी त्यानी माहिती मेळवीए। रामवन की टिकट की बात करिए तो मोटा माटे 20, नाना बाळको माटे 10 रुपया राखवामां आवेल छे। અહીં પ્લાસ્ટિક તથા નાસ્તો લઈ જવાની મનાઈ કરવામાં આવેલ છે। રામવન ગુજરાતના મિની અયોધ્યાથી ઓળખવામાં આવે છે। રામવનનું લોકાર્પણ 17 ઓગસ્ટ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કર્યું હતું અને મુખ્યમંત્રીએ ભગવાન શ્રી રામની પ્રતિમાને વંદન કરી રામવનનું વિહંગાવલોકન કર્યું હતું। રામવનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એટલે આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની 30 ફૂટ ઊંચી મૂર્તિ। આ મૂર્તિની બહાર દરેક જગ્યાએ એવો સેલ્ફી પોઈન્ટ બનાવેલ છે કે જેથી આપણે સેલ્ફી લઈ શકીએ। રામવન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક 47 એકર જમીનમાં અંદાજે 13.77 કરોડના ખર્ચે નવનિર્મિત અર્બન ફોરેસ્ટ આધીન બનાવવામાં આવ્યું છે। આ રામવનમાં રામાયણના અલગ અલગ પ્રસંગોની પ્રતિમારૂપી વર્ણન કરવામાં આવ્યું છે। અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે ભગવાન રામ અને કેવટનું મિલન છે। અહીં ભગવાન રામનું જીવનચરિત્રને અતિ સુંદર રીતે દર્શાવેલ છે। આ વન સવારે 9 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને રામવન દર સોમવારે બંધ રહે છે। રામવનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી સીસીટીવી કેમેરા, વોચ ટાવર તેમજ સુરક્ષાકર્મીઓ ગોઠવવામાં આવેલ છે। રામવનમાં આ પ્રસંગ રામ લક્ષ્મણ જાનકીના વન પ્રસ્થાનનો બતાવવામાં આવ્યો છે। રામવનનું નિર્માણ 2019થી શરૂ કરવામાં આવ્યું હતું અને 2022માં પૂર્ણ કરવામાં આવ્યું હતું। રામવનમાં કુલ 25 ભાગો દર્શાવવામાં આવેલ છે। આ વનમાં અલગ અલગ 60 પ્રજાતિના 60,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે। અત્યારે આપણે ભગવાન રામની ચરણ પાદુકા જોઈ રહ્યા છીએ। આ પ્રસંગમાં રામ સીતા સોનેરી હરણ નિહાળતા બતાવવામાં આવ્યા છે। રામવનમાં ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોની ઝાંખી કરાવતા અલગ અલગ 22 જેટલા સ્કલ્પચરલ મૂકવામાં આવેલ છે। અહીં હનુમાનજી લક્ષ્મણજી માટે જડીબુટી લાવતા દર્શાવેલ છે। આ દરેક સ્કલ્પચરની બાજુમાં ઊભા રહીને તેની સાથે સેલ્ફી લઈ શકે તે મુજબ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલ છે। આ રામવનમાં રામપદ, લક્ષ્મણપદ, હનુમાનપદ વગેરે રામાયણના પાત્રો આધારિત પદના અલગ અલગ નામો આપવામાં આવ્યા છે। અહીં આપણને રામસેતુના નિર્માણ કાર્યની ઝાંખી બતાવવામાં આવી છે। હવે આપણે રામસેતુનો ઉપયોગ કરી વનના બીજા ભાગમાં જઈશું। જો રામવનની સુવિધાઓની વાત કરીએ તો ઇલેક્ટ્રિક કાર, હિંચકા, બગીચો, વોકિંગ ટ્રેક, મીટિંગ હોલ, 5 સાદા વિસામાં, 2 કલાત્મક વિસામાં એટલે કે ગજીબો, 3 ટોયલેટ, કલાત્મક બાંકડા જેવી સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે। અહીં બાળકો માટે બાલવાટિકા બનાવવામાં આવેલી છે। બાલવેટિકાથી પંચવટી પથ પર આગળ વધતા ઋષિમુખ પર્વત ઉપર ભગવાન શ્રીરામ સુગ્રીવ સેના સાથે યુદ્ધની ચર્ચા કરતા હોય તેવો સ્ટેચ્યુ બનાવેલ છે। સુગ્રીવ સેનાથી આગળ વધતા સબરી પથ ઉપર રામ સબરી મિલનનું સ્ટેચ્યુ આવેલ છે। આ રામવનમાં અલગ અલગ પથના નામને કારણે રામાયણના પ્રસંગો ક્રમશઃ જોવા મળતા નથી, જેથી અમારા વિડીયોમાં પણ તમને બધા પ્રસંગો અલગ અલગ દેખાય છે। રામવનની મુલાકાત લીધા બાદ બહાર નીકળવા માટે જટાયુ દ્વારથી બહાર નીકળવાનું રહે છે। આપને અમારો આ રામવન વિશેનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો, તેમજ આવા બીજા માહિતીથી ભરેલા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો।